માં શીતળા બસ તમે ખાલી મારી પર એટલી કૃપા કરો કે આ ઘર માં મારું માન જળવાઈ રહે બીજું મારે કાંઈ જ નથી જોતું હે મારી માં હું તો તારી દિવસ રાત સેવા કરું છું અને તું તો કૃપાની સાગર છે દયાની મૂર્તિ છે એટલે મારી માં મારા દુખ મારે તને જણાવવાના જ ના હોય કારણ કે તને તો બધું જ ખબર હોય પરંતુ હું એક જીવ છું એટલે તારી આગળ ખાલી આજીજી કરું છું એ મારી માં તે મારી દરેક વાત સાંભળી છે બસ હવે તું એક જ મારો સહારો છે આ બધાના મનમાં જે કંઈ મારા પ્રત્યે છે એ દરેક ભાવનાને તમે જ દૂર કરો મને મારા જીવનમાં કોઈ પણ ધન નથી જોતું મારે કોઈ પણ દોલત નથી જોતી બસ મને મારા આ ઘરમાં સુખ મળી જાય ને તો મને એમ થશે મારી માં શીતળાની દયા છે થોડી ખાસી ઉઠી નહીં હોય આજ તો કઈ રવિવાર નથી કે કોલેજ બંધ હોય કોલેજ નહીં જવાનું હોય એને પણ તું મને નિરાતે સોવા પડે તો વાસવાદે અત્યારમાં મનાણે છે ઓલે નથી ઉઠીને ઓલે ઓલું કર્યું આ શાંતિથી હવે છે ને ભગવાનના નામ લેવાની ઉંમર થઈ છે તો જો હું સોપડી વાસો છું ને એમ સોપડી વાસો અને આ ઘરના ટેન્શન બધા મૂકો એમ ન મૂકાય હજી ઘરની જવાબદારી છે મારે માથે છોકરીને વળાવવાની બાકી છે ને એમ કાંઈ લ્યો ચોપડા વાંચો પણ કેમ નહીં ઉઠી હોય રોજ તો ઉઠી જાય ને અટાણે તૈયાર થઈ જાય હા રવિવાર હોય ને તો મોડી ઉઠે પણ આજ તો ક્યાં રવિવાર છે કા નહીં ઉઠી હોય મને હું ખબર હોય ન ઉઠી હોય તો તું જઈને તપાસ કરી તો ખબર પડે બીજું હું એ સ્વીટી હા મમ્મી આવું છું બોલાવું તમે કે તું ચોપડી વાસામાં હું મારો જીવ રે ચોપડી વાસામાં પણ છોકરા ક્યારે ઉઠે ક્યારે નહીં એને કોલેજ ઈ કઈ નાની નથી નકર એમ થાય એકડી આમ ભણતી હોય ત્યારે જગાડીને પરાણે મૂકેલે એને ટેમ થાય ને છોકરા બધા પોત પોતાનું કામ કરી જ લે પણ તમારે બે ડગલા આગળ હાલવું હોય આને આમ કેમ નથી કર્યું આને આમ કેમ નથી કર્યું એ માનો જીવ છે પાયલબેન ઉઠો આજે કેટલી વાર થઈ કે તમે અત્યાર સુધી આ તમારા હાથે મોઢે આ બધું શું થયું છે કાળા કાળા ટપકા ભાભી આ શું થયું મને તમે ઠીક તો છો છે બહુ બળે છે મને મમ્મી જલ્દી આવો અહીં શીતળા માતા નીકળ્યા છે શીતળા માતાએ એને એના કર્મોની સજા આપી દીધી છે હવે તને ખબર પડે ને કે કૃત્ય કોનું હતું મમ્મી પણ મારે બહુ શરીરમાં બળતરા થાય છે હવે હું કે ઘરની બહાર પણ નહીં નીકળી શકું મારું મોઢું પણ આવું છે હા બેટા એવું છે હાથ કરતા વધારે છે મોઢા પર તો બેટા હાથ ચૂકે છે ઓલો ગેસ તે ચાલુ કર્યો હતો હવે તો હાસુ બોલ પરસો બતાવ્યો છે સતા હું કામ ખોટું બોલીને પાપમાં પડે છો હા મમ્મી ભાભીને હેરાન કરવા માટે જ મેજિક ગેસ ચાલુ કર્યો હતો બેટા આ એ શીતળા માતાનો કોપ ઉતર્યો છે એટલે તને અંદર બળે છે તાવ છે તદા બધું નીકળ્યું છે પાયલબેન તમે જરાય ચિંતા ન કરો બધું સારું થઈ જશે
તમે શીતળામાંનો ગુનો કર્યો છે, તમે ખોટું બોલ્યા છો. એમ ન કરાય, એમ ન કરાય બીજા. લાવ હું તને. બા, તમે પણ ચિંતા ના કરો, પાયલબેન એકવાર શીતળામાં પાસે માફી માંગી લે ને તો બધું સારામાંના થઈ જશે. બસ તમે ખાલી દિલથી માફી માંગી લો. બટા, હવે જે થયું છે ને એને આપણે સુધારવું તો પડશે જ ને. હાલ બટા, શીતળા માતા પાસે તું માફી માંગી લે. હાલ મારો દીકરો જો તને સારું થઈ જ જાય. ઓકે, આ બીજાને હેરાન કરવા માટે તે જે પાપ કર્યું છે ને, આ શીતળા માતાએ તને એની સજા આપી છે. એટલે માટે આજથી મારી એક વાત સાંભળી લેજે, કોઈના પ્રત્યે એવો ભાવ નહીં રાખવાનો, ક્યારેય કોઈને હેરાન નહીં કરવાનો. પણ પપ્પા, મેં ભૂલ કરી હતી, હવે મને મારી ભૂલનો પસ્તાવો થઈ ગયો છે. મને શીતળા માતા માફ કરી દેશે? અરે, માં તો હંમેશા સંતાનોને માફ કરવા જ બેઠી છે, પણ સંતાનો ગુનો કરતા નથી હસકાતા. માં એવી નથી. તું હાસા ભાવથી મંદિરે જઈને પગે લાગીશ ને એટલે તારો ગુનો એ માફ કરી દેશે અને તને સારું થઈ જશે. અરે બેન, શીતળામાં છે ને એ દયાના સાગર છે, એ તમારી બધી ભૂલ માફ કરી દેશે. બસ તમારે સાચા દિલથી તેમની માફી માંગવાની હોય છે. ચાલો તો આપણે અત્યારે શીતળા માતાની માફી માંગી. ચાલ બેટા, ચાલ ચાલ. હે માં શીતળા, છોરું કછોરું થાય પણ માવતર કમ આવતર ક્યારેય ન થાય. મારી નણંદને તમારી છોરું સમજીને એમની ભૂલ માફ કરી દો. માં માફ કરી દો. હા માં, હવે પછી આવી ભૂલ હું ક્યારેય નહીં કરું. અને હું લગ્ન કરીને સાસરે જઈશ ને તો બધી સાતમ રહીશ અને બધી સાતમ ઠંડુ ખાઈને રહીશ, ચૂલો ઠારીને રહીશ. આ વખતે મારી ભૂલ માફ કરી દો માં. માં, હું તો સંતાનોની માતા છું, પણ તું તું તો આખા જગતની જનની છે. તું અમને સંતાન સમજીને માફ ન કરે? મને ખાતરી છે કે તું ચોક્કસ મારી દીકરીને માફ કરી દેશે, એટલે લોકોનો તારા પરનો વિશ્વાસ વધી જશે. માં, માં હું ખોળો પાથરીને તારી માફી માંગુ છું. મારી દીકરીને માફ કરી દે માં, મારી દીકરીને માફ કરી દે. હે માં, મારી દીકરીની ભૂલ થઈ ગઈ છે, તું એને માફ કરી દે. અરે, તું તો જગત જનની છે, તો સોરું કસોરું થાય, માવતર કમાવતર ક્યારેય ન થાય. તો માં, તારી દીકરી સમજીને એને માફ કરી દે. તું તો જગત જનની છે, માફ કરી દે માં. માં, હવે એને ભૂલનો પસ્તાવો થાય છે, તો એના પસ્તાવામાં એનું પાપ ઓગાળી દે માં, એને માફ કરી દે માં. મમ્મી. હા બેટા. મને મને જે બળતરતા તે ઓછી થઈ ગઈ. તમે મને માફ કરી દીધી ને. બોલો શીતળા માતા કી જય. જોયું મિત્રો, હું જોઉં છું અને જાણું છું કે આજે સમાજમાં ઘણા માણસો માણસની મસ્તી કરતા કરતા માતાજી અને ભગવાનની પણ મસ્તી કરતા હોય છે. તો ભગવાનની મસ્તી અથવા એનું અપમાન કરવાનું પરિણામ તમે તમારી નજરે જોઈ લીધું ને, એટલે મહેરબાની કરીને તમે ભગવાન કે માતાજીને માનતા હો કે ન માનતા હોય, પણ ક્યારે ભગવાન કે માતાજીનું અપમાન કે એના વિશે અપશબ્દ નહીં બોલતા. બોલો સીતા માતા કી જય.